सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोबक्षियुगल कृपापारा वार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्णिवेशर्मयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની બધાય ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગરડાંત્ય અંત્ય પ્રકરણનું ઓગણત્રીસ મુ વચનામૃત આપણે વાંચીએ છીએ ગઈકાલની થોડીક વચનામૃતની ભૂમિકા એને આપણે થોડીક વાંચીએ મહારાજનો મળેલો આપણને કૃપા પ્રસાદ એમાં મહારાજ આપણને શું સમજાવવા માગે છે મહારાજનો મત શું છે એને સમજવા માટે આપણે થોડો પ્રયત્ન કરીએ અંત્યનું ઓગણત્રીસમો આ વચનામૃત વીસ વર્ષના બે હરિભક્તો આવા હેડિંગનું વચનામૃત છે પોત સુધી બીજને દિવસ મહારાજ રાત્રિને સમયે દાદા ખાચરના દરબારમાં દાદા ખાચરની મેળી પાસે ઢોલિયા ઉપર રાત્રિને સમય બિરાજમાન છે સુખમુની જેવા મહાસમર્થ સાધુ મહારાજ પાસે બેઠા છે મહારાજે સ્વયં સુખમુનિને પ્રશ્ન પૂછ્યો છે જે ગઈકાલ આપણે સાંભળ્યું હતું મહારાજ કે છે બે વીસ વીસ વર્ષના હરિભક્ત છે બેય ભક્તો પાસે વૈરાગ્ય ધર્મ ભક્તિ અને ભગવાનનો નિશ્ચય આ ચારેય વસ્તુ સમાન છે બેને સંસારની અંદર આસક્તિ પણ સમાન છે તીવ્ર વૈરાગવાળા બેમાંથી એક નથી એકને પ્રારબ્ધ યોગે કરીને સ્ત્રી મળી છે એ ગૃહસ્થ આશ્રમમાં ગયો છે બીજો છે એને સ્ત્રી મળી નથી સાંખ્યોગી રહ્યો છે બીજી પ્રશ્નની જવાબ આપવાની અંદર પણ શ્રીજી મહારાજ ભૂમિકા બાંધે છે બહુ વિચારશીલ પુરુષો હોય એની રજૂઆત હંમેશા ભૂમિકા સહિત હોય ઉતાવળીઓ અને વેગીલો હોય એની રજૂઆત હંમેશા ભૂમિકા વિનાની હોય કોઈ પણ મોટા પુરુષો જ્યારે પણ આપણી સાથે એક નાની વાત કરતા હશે ને તો એ કોઈક ભૂમિકા બાંધશે કારણ કે ભૂમિકા છે એ સામેના વ્યક્તિના હૃદયમાં જે વસ્તુ તમે પૂછવા માંગો છો કહેવા માંગો છો એને સ્પષ્ટ રીતે સમજી શકે એટલે શ્રીજી મહારાજ પોતે ભગવાન છે વિચક સંતા જેના દ્વારા અનેક આત્માઓમાં આવે છે વિચક સંતાઓના નિધિ કહેવાય એવા પોતે છે એટલે મહારાજ જેવું વિચક્ષણ તો કોઈ હોય જ નહીં એટલે મહારાજે પ્રશ્નની જે પોતે પ્રશ્ન પૂછ્યો છે એની ભૂમિકા બાંધી છે કે હું જે પ્રશ્ન પૂછું છું એનો વિચારીને ઉત્તર કરજો કારણ કે વેદ એવું કહે છે કે તીવ્ર વૈરાગ્યવાળાને સંસારનો ત્યાગ કરવો પણ મંદ વૈરાગ્યવાળાએ સંસારનો ત્યાગ કરવો જ નહીં આવો શ્રીજી મહારાજ વેદનો અહીં આગળ ભાવાર્થ વેદનો આદેશ કહે છે ગઈકાલ આપણે સાંભળ્યું કે મહારાજે આની અંદર સ્પષ્ટ એટલું તો કીધું કે મહારાજે જે સુખમુનીને પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્નને આપણે પછી સમજીએ એના જવાબને આપણે પછી મેળવીએ પણ સૌપ્રથમ પ્રથમ ગ્રહસ્થ આશ્રમમાં ગયેલા ભક્ત માટે શ્રીજી મહારાજે વેદના વિધાન દ્વારા એટલો આદેશ ચોક્કસ આપ્યો છે કે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશેલો મુમુક્ષુ પોતાના તીવ્ર જગત તરફના વેગને ટાળવા માટે આશ્રમમાં સ્થિત થયો છે ગ્રહસ્થ આશ્રમી ભક્તોએ આ સૂત્ર શ્રીજી મહારાજે વેદના આદેશ દ્વારા જે આપ્યું છે પોતાના મુખેથી મહારાજ બોલ્યા છે અને નોંધી રાખવા જેવું છે કે હું ગ્રહસ્થ આશ્રમમાં જગત તરફના મારા વેગને ઘટાડવા માટે છું મને શ્રીજી મહારાજે આ ગ્રહસ્થ આશ્રમ વિષય ભોગને ભોગવવા માટે કે વિષય ભોગમાં વિશેષ આસક્ત થવા માટે નહીં પણ એના નિષેધ માટે આપેલો છે જેવી રીતે ઋષિ મુનિઓએ હિંસાના વિધાનો કર્યા છે પણ શ્રીજી મહારાજ કે હિંસા કરવા માટે નહીં હિંસાના સંકોચ માટે એમ ગ્રહસ્થ આશ્રમ છે એમાં તમામ પ્રકારના ભોગ છે સ્ત્રી છે ને ધન છે ધન આવ્યા ત્યાં બધાએ ભોગ આવી ગયા સ્ત્રીને પુરુષ પુરુષને સ્ત્રી તમામ પ્રકારના ભોગ છે પણ શાસ્ત્રોએ એની લિમિટેશન અને મર્યાદાઓ બાંધીને ગ્રહસ્થ આશ્રમના મુમુક્ષુઓને એમાંથી પાછા વળવા માટેના બંધનો રચ્યા છે કે આમાંથી જીવ પાછો વળે માટે ગ્રહસ્થ આશ્રમની અંદર રહેલા ભક્તોએ હંમેશા માટે આ વિચાર કરવો જોઈએ એવો મહારાજનો આ પ્રશ્નની અંદરથી જ એક નીકળે છે હવે વાત રહી સંન્યાસ કોને ગ્રહણ કરવો સંન્યાસ આશ્રમમાં કોને જવું સાંખ્ય યોગ કોને લેવો તો શ્રીજી મહારાજ વેદના વિધાનથી એવો મત આપે છે કે ત્યાગ એને જ કરવો મોક્ષના માર્ગે ત્યાગાશ્રમ એને જ લેવો કે જેની અંદર તીવ્ર વૈરાગ્ય હોય એને જ લેવો તીવ્ર વૈરાગ્યનું દ્રષ્ટાંત મેં ગઈકાલ કીધું હતું રામાનંદ સ્વામી જેવા હોય કે જેને સહેજે જન્મથી જ શ્રીજી મહારાજનો પણ પોતે ભગવાન છે પણ મહારાજ જ્યારે મનુષ્ય આકાર આ પૃથ્વી ઉપર હતા ત્યારે એક આદર્શ ઉત્તમ મુક્ત દશાનું પોતાના જીવનમાં દર્શન કરાવ્યા છે મહારાજ પણ કે અમને બાળપણમાં એવી ઈચ્છા રહેતી દેવ મંદિર જવું ગમતું મહારાજ કે અમને કોઈ સાથે જગતની વાર્તા કરવી તો ગમતી જ નહીં મહારાજ કે અમારો બાળપણામાંથી જ એવો સ્વભાવ હતો બાળપણામાંથી જેવો સ્વભાવ હતો કે મહારાજ કે મંદિરે જતા સાધુનો સમાગમ ગમતો અને મહારાજ કે જે એવો હોય તો જીહવાનો સ્વાદ્ય હોય નહીં બાળપણથી દેહને દમ્યા કરે મહારાજ કે અમને સ્વામી કાર્તિકની પેઠે એવો વિચાર ઉપજ્યો કે આ શરીરની અંદર માના માનું લોહીનું બુંદ પણ રહેવા દેવું નથી એના માટે મહારાજ કે અમે ઘણીક પ્રકારનું તપ કર્યું બ્રહ્મચર્યને સિદ્ધ કરવા માટે મહારાજ કે અમે બે પ્રકારની બસ્તી શીખ્યા આ પ્રકારની મહારાજે પોતાના વૃત્તાંત દ્વારા તીવ્ર વૈરાગ્યની અનેક વાતો કરી છે હવે વેદ એવું કે છે તીવ્ર વૈરાગ્યવાળાને સંસારનો ત્યાગ કરવો બીજાને ન કરવો મહારાજે આ વેદ દ્વારા આવો મત આપ્યો ઘણીક વખત ઘણા ભક્તો કે જેના સ્વભાવની અંદર એવું હોય ઘણાનો સ્વભાવ ફોર્સવાળો હોય વેગવાળો હોય કેટલીક વાતો સાંભળે અને પછી નક્કી કરે કે બસ હવે તો આ ત્યાગ જ કરી દેવું છે પણ હંમેશા કોઈ પણ વાત શાસ્ત્રની સાંભળીએ સદ્ગુરુની સાંભળીએ સંતોની સાંભળીએ કોઈ ભગવાનના ભક્ત થકી સાંભળીએ પણ હંમેશા પોતાની સ્થિતિ પોતે હું આમાં ખરેખર કેટલો સક્સેસ જઈશ એ ભગવાનના મોટા પુરુષોને પૂછી અને પછી નક્કી કરવું જોઈએ કે આ માર્ગ મને લાયક છે કે નહીં જ્યારે જીવ સ્વયં અમુક અનુમાન કરતો હોય ત્યારે ઘણીક વખત પાછો પણ પડી જતો હોય એટલા માટે શાસ્ત્રોમાં આપણે જે કાંઈ ધાર્મિક વિધાનો કરીએ છીએ જે કંઈ ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ બધું મોટા પુરુષને પૂછીને કરીએ છીએ એની પાછળનું કારણ એ છે કે આપણી સ્થિતિ આપણું વય આપણી તમામ પ્રકારની બધી જ પ્રકારના આત્માની જે કાંઈ આપણી ઉન્નતિ છે એનાથી એ માહિતગાર હોય છે અને એ પ્રકારે જ એ આપણને જોડે છે એ પ્રકારે જ એ આપણને કરાવે છે એટલે મહારાજ કે કદાચ જો કોઈએ પોતાની જાતે એવું નક્કી કરી લીધું હોય કે મારે તો બસ સંસારનો ત્યાગ કરી જ દેવો છે અને સાંખ્યોગ વર્તમાન પાડી જ દેવા છે પણ મહારાજ કે જો એનો તીવ્ર વૈરાગ્ય નહીં હોય તો એને વેદ ના પાડે છે અહીં આગળ એમ કીધું અને આ વેદના વચનને નિષ્કુળન સ્વામી પણ પોતે પ્રમાણ કરે છે સ્વામીએ કીધું ત્યાગ ન ટકેરે વૈરાગ્ય વિના ત્યાગ કર્યો પણ સ્વામી કે જો એને વૈરાગ્ય નહીં હોય તો એ ત્યાગ ટકવાનો નથી હમણાં ગુરુજીએ બ્રહ્મસત્રની અંદર લીંબડીના મૂળજી સેઠની વાત કરી હતી અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં આ વાત આવે છે એ લીંબડીના મૂળજી ભાઈને સાંખ્યયોગ વર્તમાન એને રાખ્યા હતા સાંખ્યોગ વર્તમાન વિશે નિષ્કુળન સ્વામીએ લખ્યું છે સૌથી પહેલાં તો આપણે એ સ્વામીના વચને સમજીએ કે સાંખ્યયોગી વર્તમાન પાડવાવાળા કેવા હોય સ્વામીએ એકસોને બારમું પ્રકરણ છે એમાં સાંખ્યયોગી ભાઈઓ એના વિશેની થોડી વાત લખી છે हावे सांख्य योगी कहु भाई जेने प्रीत पुरुषोत्तम माई सदारे चे प्रभुजी पास थि चरन कमलना रहे छे हमेश અતિ ત્યાગીને ને રાખી મુનિ જેવા વ્રતમાન માન ભાવે બજે છે શ્રી ભગવાન સર્વ જગતના જીવ સુ તોડી જેને પ્રીત પ્રભુજી સુજોડી દેહ ગેહુખ ત્યાગી થયા પ્રભુપદ આ સાંખ્યોગી ભાઈઓ કેવા તો સદાય ભગવાનની પાસે રહેવાવાળા વાળા ભગવાન સ્વામિનારાયણ પાસે આવા સાંખ્યોગ વર્તમાન ધારીને સાંખ્યોગી હરિભક્તો તરીકે રહેવાવાળા નિષ્કુળન સ્વામી આમાં ચાલીસ જેટલા ભક્તોના નામ લખ્યા છે એવા તો બીજા અનેક હશે પણ લગભગ ચાલીસ જેટલા લખ્યા છે એમાં સાંખ્યોગ વર્તમાન લેવાવાળા હરિભક્તોમાં પણ સંપ્રદાયના ઇતિહાસોનો અભ્યાસ કરતા એવું જણાય છે કે એમાં પણ બે વિભાગ હશે કેવો વિભાગ કે ભગુજી જેવાના નામ પણ સાંખ્યોગ વર્તમાનમાં જ છે કારણ કે આ પાર્ષદો જે છે પાર્ષદોને આમ સીધા ભાષામાં પાળા કે પાળા પાળા એટલે વિભાગ કરી દે બે પાર્ષદો શું કરે છે જે સંતો સાથે પાર્ષદો છે પાર્ષદો સંતો સ્ત્રી અને ધનનો કોઈ પ્રકારે પ્રસંગ રાખતા નથી એ ધનને અડતા નથી ધનને રાખી શકતા નથી એને કોઈ સ્ત્રીને કાંઈ કેવડાવવું હોય કાંઈક કહેવું હોય સ્ત્રી સાથે કોઈ વાતચીત કરવી હોય ગમે તે કોઈ પણ સત્સંગ સંબંધી કાર્ય સ્ત્રી અને ધનના પ્રસંગમાં આવે એવું થતું હોય ત્યારે પાર્ષદો છે એ પાર્ષદો એ બાબતની પોતે એની અંદર એ ઊંડા ઉતરી શકે છે કેતા સ્ત્રીને કંઈ કેવું હોય તે કહી શકે છે પાર્ષદ ભક્તો હોય એ સ્ત્રી સાથે વાત પણ કરી શકે છે પારસદભક્તો હોય એ પૈસાને અડી પણ શકે છે ઠાકોરજીને કોઈ ભેટ મૂકી હોય તો સંતો ક્યારેય હાથમાં ન લે પણ પાર્ષદો લે એટલે શ્રીજી મહારાજ વખતેના બે વિભાગમાં એવું દેખાય છે કે આમાં જે નિષ્કુળ સ્વામીએ જે ભક્ત ચિંતામણીમાં નામ લખ્યા છે એની અંદર માચા ખાચર સોમલા ખાચર સુરા ખાચર માત્રા દાદર અલૈયા કાળો વાલેરો રાનસુર લાખો વેરોજી આવા ડુંગ આવે એ જે નામ લખ્યા છે એ ભક્તોના નામ જોતા એવું લાગે કે એ ભક્તો પાર્ષદ પણ નહોતા એટલે કે અત્યારની જે પાર્ષદની પરંપરા દેખાય એવા પણ નહોતા દેખાતા એવા પણ એના ચરિત્રો નથી મળતા પૂરેપૂરા જ્યારે ડુંગરજી છે ગલુજી છે ભગુજી છે અરે ડુંગરજી છે ભગુજી છે આવા જે છે રતનજી છે આવાના પાર્ષદો તરીકેના જ નામ મળે છે કે એના ઇતિહાસો એવા જ છે કે એક વખત ત્યાગ કરીને આવ્યા પછીથી ફરી ક્યારેય રતનજી બાપુનો ઇતિહાસ છે વટામણ ગામના હતા પોતાના પોતાના ગામમાં મહારાજ આવ્યા ત્યારે મહારાજનું સામયું કર્યું મહારાજનું સામયું કર્યું પોતાને ઘેર લઈ ગયા ઘેર લઈ જઈને પછી જ્યારે મહારાજ પાછા નીકળે છે ગામ છોડીને ત્યારે પહેલાં એવો રિવાજ હતો કોઈ મોટા પુરુષ આવે અરે સંતો નહીં અત્યાર સુધી આવે આપ અમે તો જ્યારથી સત્સંગમાં જન્મ્યા ત્યારથી હમણાંના આ ઇતિહાસોમાં તેવું જોયું નથી પણ ગુરુજી વાતો કરે કે પહેલાં જૂના જમાનામાં ગામડામાં સંતો આવે તો ઠેક ગામના પાદરમાં લેવા જાય બધા સામયું કરીને અને પછી પાછા વડાવા મૂકવા એવી રીતે જાય હજુ કાઠિયાવાડમાં ક્યાંક ક્યાંક ગામડાઓમાં હશે શ્રીજી સ્વામીએ જોયું હશે અને ક્યાંક કચ્છની અંદર પણ આવું ચાલતું હશે પણ ગુજરાતમાં તો એવું છે નહીં બાય બાય કહી દે જ્યાં હોય ત્યાંથી આવજો સ્વામી ફરીના વર્ષે પણ પાદર સુધી વડાવા જતા શ્રીજી મહારાજને વડાવા માટે બધાઈ ગયા ત્યાં રતનજી પણ પોતે ભેગા ગયા વટામણ ગામથી મહારાજ તો આગળ ગયા ચાલતા બીજા ગામ ગયા પણ મહારાજે રતનજીને એવું ના કીધું કે તમે પાછા જાઓ બીજું ગામ આવ્યું ત્યારે મહારાજે જોયું રતનજી અમારી પાછળ પાછળ આવે છે એટલે મહારાજે કીધું રતનજી તમે પાછા ના વળ્યા ઘેર ના ગયા પણ મહારાજ તમે કીધું જ નથી મને તો મહારાજ કે અમારે તમારી બહુ જરૂર છે અમારી ભેગા ચાલો અને રતનજી બાપુ ત્યાંથી ચાલી નીકળ્યા એ પછી પાછા ક્યારેય વટામણ ગયા નથી મહારાજને અર્પણ થઈ ગયા આવી રીતે રહ્યા છે માચા ખાચરાની અંદર કીધું આની અંદર નામ આવ્યું માચા ખાચરનું સાંખ્યોગી હરિભક્તમાં એની પણ વાત એવી જ છે માચા ખાચરે એ બાપુને સત્સંગ કરાવેલો મહારાજની ઓળખાણ પણ એમને કરાવેલી અને જ્યારે મહારાજ સરદારમાં આવ્યા અને ભોજા ભોજા ભગત એના મિત્ર હતા માચા ભગતના બે એને ખબર પડી કે ભગવાન આવ્યા છે અને જ્યારે માચા ખાચર સરદાર દર્શન કરવા માટે જાય છે કપાસ ઊભો છે અને વસતા ખાચર કહે છે કે કાકા આ કપાસને તો કંઈ હરખો કરીને પછી જાઓ હરખો જ કરવો છે ને કે ગામમાં ગયા અને ભરવાડોને કહેવાય કે તારા ગેટા બકરાને કોઈ દી કપાસ ખાવા નહીં મળ્યો હોય જા બહુ સરસ કપાસના ઝીંડવા થયા છે ખવડાવી દે તારા ગેટા બકરા છૂટા મૂકી દે છૂટા મુકાવી દીધા ને બીજે દિવસે ચાલ્યા પેલા વસતા બાપુ કે કાકા ખેતર તો ઠેકાને પાડો પડી ગયું કે જોઈ લે બધું સાફ ભગવાનના દર્શન કરવા આવી રીતે ગયા હતા અને એ માચા ખાચરને મહારાજે જ્યારે સાધુ કર્યા સાધુ કરીને પછી પાછા પાછા મોકલ્યા સંસારમાં સંસારમાં પાછા મોકલ્યા તોય પણ સંસારની અંદર એ ક્યારેય સ્ત્રી અને ધન શ્રીજી મહારાજે વચનાવતમાં જેની નોંધ લીધી કે માચા ખાચર પ્રથમ માર્ગીના પંથમાં હતા પણ એના નિષ્કામી વર્તમાનમાં ફેર નહોતો પડ્યો અને ધનને અડ્યા નહોતા એ અચિંત્યાનંદ વર્ણિપ અચિંત્યાનંદ સ્વામી પાછા બનાવ્યા મહારાજે વાર સાધુ કર્યા પાછા સંસારમાં મોકલ્યા તો એ સંસારની અંદર સાધુ જેવા ધર્મ પાળતા સાંખ્ય યોગ એનો સીધો જ અર્થ મેં ગઈકાલ કીધું હતું બધું ભેગું સાધુ જેવા ધર્મ નિયમ પાડે આજે આપણા લોયાધામ પરિવારના ભક્તો છે એની અંદર કેટલાય ભક્તો એવા છે કે જે નાની નાની ઉંમરોની અંદર ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરોની અંદર ચાતુર્મશમાં ચાર ચાર મહિના બ્રહ્મચર્ય વ્રત રાખે છે કેટલાય ભક્તો એવા છે કે જે ભક્તો એવા છે કે જે ક્યારેય જાહેર નથી કરતા પણ એ સંસારની અંદર ફક્ત રહ્યા છે પણ સંસારની જેમ એ કોઈ પ્રકારનો વિષય ભોગવતા નથી એવા પણ ભક્તો આપણા લોયાધામ પરિવારમાં ગુરુજીની કૃપાથી છે આપણને લાગે કે લોયાધામ પરિવારનો પરિવારના જે ભક્તો છે એ બહુ ભાગ્યશાળી છે લોયાધામ પરિવારના ભક્તો એ ઊંચી સ્થિતિની અંદર રોજ દિવસે દિવસે વધતા જાય છે કારણ છે મોટા પુરુષનું છત્ર છે કદાચ તમે નાની ઉંમરમાં બ્રહ્મચર્ય વ્રતને પાડી શકતા હો કદાચ તમે ધર્મનિયમ નિયમ દ્રઢતાને પાડી શકતા હો પણ હંમેશા એટલું યાદ રાખવું મારાથી તમારાથી જે કાંઈ સારું થાય છે એ પારકા ઘરેના છે કોકનો કૃપા આપણી ઉપર અખંડ વર્ષે છે કોઈક બેઠા બેઠા આપણી ઉપર પ્રસાદ નાખે છે કોઈક બેઠા બેઠા આપણા માટે મહારાજને રાતને દિવસ પ્રાર્થના કરે છે એની કંઈક પ્રાર્થના એની કંઈક દયા એની કંઈક કરુણા એ જ આપણા ઉપર ઉતરી છે ને એ જ આપણને આધ્યાત્મિક માર્ગની અંદર ઉન્નતિના માર્ગે ચલાવે છે આપણો પ્રયત્ન ચોક્કસ એમાં ભળે છે પણ સૌથી વિશેષ એમની કૃપા કામ કરે છે એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ તો હંમેશને માટે આપણે આગળ વધતા રહીએ ખરેખર ધન્યવાદ છે એવા ભક્તોને કે જે આવી રીતે રહે છે જગતની અંદર કેટલા લોકો એવા છે સ્ત્રીની પાછળ મરી જાય છે મંદ વૈરાગ્યવાળાને મહારાજ કે વેદમાં ના પાડી ત્યાગ કરવાની મરી જાય બોલો મરી જાય છે સ્ત્રી મરી ગઈ હોય તો એને મૃત્યુ થઈ જાય એક જણો તો સ્ત્રી મરી ગઈ અક્ષરાંશો વાતમાં આવે છે તે એની એની રાખ પાસે બેઠો બેઠો રડ્યા જ કરે રડ્યા જ કરે રડ્યા જ કરે કોઈ કે ભાઈ હવે રોવાનું બંધ કર રડવાથી કંઈ સ્ત્રી પાછી આવવાની છે તો એ રોયા જ કરે એટલે કોઈ કીધું સ્વામી આ રડ્યા કરે સ્વામી કે એક કામ કરો એની સ્ત્રીની રાખ પડી છે ને એ બધી ભેગી કરીને તળાવમાં નાખી દો રાગ જો તો બંધ થયો ત્યારે એનું રોવું બંધ થયું જો આવા છે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું કે આ જગતમાં કેટલાય એવા છે કે સ્ત્રીની વાંસે રડ્યા કરે છે કેટલાય પુરુષો આવા છે કેટલી સ્ત્રીઓ એવી છે કે જે પુરુષની પાછળ રડ્યા કરે છે અને સત્સંગમાં કેટલાય એવા છે કે જે પરનેલી સ્ત્રીનો ત્યાગ કરીને સાધુ થાય છે અને પરનેલા પુરુષનો ત્યાગ કરીને સાંખ્યોગ વર્તમાનને રાખે છે અરે સત્સંગની અંદર સ્ત્રી અને પુરુષ આખો સંસાર જેને એમ જાણે કે આ સ્ત્રી પુરુષના સંબંધથી જોડાયેલા છે જેને સંસારની કોઈ ગંધ લીધી નથી હમણાં જ મુક્તરાજ નારાયણ મામા થયા માસિબા થયા વિચાર કરો સંસારની અંદર સંસાર ગ્રંથિથી એ એક સંસારની ગ્રંથિથી જોડાયા પણ સંસારની ગંધ નહીં મુક્તો આ પૃથ્વી ઉપર એક સંસારીઓને આદર્શ ઉદાહરણ આપવા માટે જાણે પ્રગટ થયા એમ લાગે માટે સાંખ્યયોગ વર્તમાનવાળા આવા ભક્તો બે પ્રકારના જોવા મળે છે કહેતા સ્વામી આમાં પાર્ષદો અને સાંખ્યયોગી ભક્તો જેમ કે સુરાબાપુ હવે સુરા ખાચર વિશે હરિચરિત્ર સાગરમાં એમ લખ્યું કે જ્યારે મહારાજને બોટાદમાં ઉત્સવ કરવો હતો અને ભગા ભગાદોશીને મહારાજે કીધું અહીં ઉત્સવ કરવો ત્યારે ભગાદોશી હમીર ખાચર બોટાદના રાજા એને પૂછવા ગયા કે અહીં મોટો ઉત્સવ કરવો છે એ સત્સંગી ત્યારે હમીર ખાચર કહે છે કે જો હાંભળો અમે તો ભગત છીએ આમાં હમીર ખાચરનું પણ નામ લખેલું છે અમે તો ભગત છીએ પણ એનું ગ્રહસ્થરી ભક્તોમાં નામ છે અમે ભગત છીએ પણ સંસારમાં બંધાયેલા છીએ પણ આ બોટાદની અંદર જો સારામાં સારા તમારે આ ઉત્સવ કરવા માટે સલાહ લેવી હોય તો અમારાથી સારા ભગત સોમલા ખાચર છે એમની પાસે જાઓ સોમલા ખાચર એવા હતા પોતાના બે દીકરાઓ ધામમાં ગયા તો બે દીકરાઓના અગ્નિ સંસ્કાર કરીને તમામ સંપત્તિ શ્રીજી મહારાજને અર્પણ કરી દીધી મહારાજની સેવામાં અખંડ રહી ગયા જે વખતે સંસારમાં હતા ત્યારે પણ સંસારમાં આસક્ત નહોતા એટલે હમીર ખાચરે ભગા ભગાદોશીને બહુ સરસ ઉત્તર આપ્યો કે અમે તો સંસારમાં બંધાયેલા છે પણ આ સોમલા ખાચર છે ને એ સાંખ્યોગ વર્તમાન પાડે છે સંસારમાં રહેવા છતાંય પણ એને સંસારમાં કોઈ જગ્યાએ આસક્તિ નથી પછીથી ભગા ભગાદોષીને એવી વાત કરી હમીર ખાચરે કે આ સોમલા ખાચર તો એવા છે જ પણ સુરા ખાચર જે છે ને એ તો સંસારનો ગંધ પણ એને અડ્યો નથી સ્ત્રી અને પુત્રમાં પ્રીતિ રાખતા નથી એ તો અમારા ગુરુ છે દોષીને હમીર ખાચર કે સુરા ખાચર છે એ તો અમારા ગુરુ છે અને જ્ઞાન વાર્તાની અંદર તો પ્રથમ નંબરે છે એ જ્ઞાન વાર્તા કરીને અમને ભગવાનના માર્ગે ચલાવે છે એવા સુરા ખાચર છે સાંખ્યોગ વર્તમાન શ્રીજી મહારાજે કીધું સાધુ થવા આવી જાવ જતા રહ્યા અને સંસારમાં મહારાજે પાછા જવા કીધું આપણા સંપ્રદાયના ઇતિહાસો કહે છે છવ્વીસ વર્ષની ભર જુવાની એની અંદર એમણે બ્રહ્મચર્ય વ્રત પાડ્યું એ પાડ્યું તે કેવું પાડ્યું અખંડ ઠેક ધામમાં ગયા ત્યાં સુધી ક્યારેય પણ બ્રહ્મચર્ય વ્રત એને સ્ખલિત નથી થવા દીધું આવા સાંઘીયોગ વર્તમાન સંસારમાં પણ રે મહારાજની આજ્ઞા થાય છ છ મહિના મહારાજની ભેગા રહેવા આવે અને મહારાજની આજ્ઞા થાય ત્યારે સંસારમાં પાછા જાય આવા સાંખ્યોગી ભક્તો પણ એ સંસારમાં રહે છતાંય સંસારને ઈચ્છે નહીં સંસારમાં એને રૂચિ ના હોય આમાં ભક્ત ચિંતામણીમાં નિષ્કુળન સ્વામી એક લક્ષણ એવું લખ્યું છે સાંખ્યોગી ભાઈઓનું કે અંતરમાં સાધુ અને ઉપર સુરા મહારાજને જ્યારે તલવારો ખેંચાવી હોય ત્યારે તલવાર ખેંચવાય તૈયાર થઈ જાય અને અંતરમાં સાધુ ભગવાન ભજવાની અંદર પાછા સુરવીર એવાને એવા પણ અહીંયા આગળ મહારાજ કહે છે કે આવી રીતના વર્તમાન જેની શક્તિ હોય જેને તીવ્ર વૈરાગ્ય હોય એને જ લેવું નહીં તો થાય કેવું એક સંન્યાસી હતો સાધુ એટલે આમ તો બ્રાહ્મણ હતો પછી કાશી ગયો સંન્યાસી થઈ ગયો કાશી જઈને મોટો આશ્રમ બાંધીને રહ્યો થોડા વર્ષો થયા રોજ ઘરવાળી સાંભળે રોજ સાંભળે ઘરવાળીને છોકરો શું કરતા હશે મુન્યોન મુનિયાની માં શું કરતા હશે ગુણાદિત્યાનંદ સ્વામી વખતે નહોતો એક પાર્સદ થવા આવ્યો પાર્સદ થવા આવ્યો અને સ્વામીએ કીધું ભાઈ નથી થવું પાર્સદ રહેવા દે ના ના કે મારો વૈરાગ કંઈ ઓછો જ સ્વામી કે રહેવા દે નથી થવું તું ભગત રે ના ના મારે તો પાર્સદ થવું જ છે સ્વામી કે સારું તારો વૈરાગ છે કરશું રઘુવીરજી મહારાજ આવે છે એટલે રઘુવીરજી મહારાજના હાથે દીક્ષા મળી જાય આનો વૈરાગ આટલો છે સ્વામી કે ભલે થાતો સ્વામી તો પછી ના ના પાડી પંક્તિ થઈ ઉપવાસ હતો એકાદશી હતી બારસના પારના થયા સ્વામી કે વાંધો નહીં પંદર દિવસ પછી તમને અપાવી દે દીક્ષા તમારે સાધુ જ થાવું છે તો થવું છે ને પાકું આ બારસના દિવસે રસોઈને રસોઈની અંદર સ્વામી પોતે પીરસવા આવ્યા અને એની અંદર દૂધપાક ને માલપુડા પીરસે અને સ્વામી જ્યારે એની પાસે પીરસવા આવ્યા ત્યારે ઓલો ભગત રોવા માંડ્યો ઉદાસ થઈ ગયો સ્વામી કે કેમ ભગત આ તો પ્રસાદ છે ભગવાનનો આમાં કાંઈ ઉદાસ ના થવાનું હોય તમારો વૈરાગ તો હાચો પણ આ તો ભગવાનનો પ્રસાદ જમી લો બોલો કે સ્વામી હાચું કહું સ્વામી કે આ કોને હું તો અહીંયા દૂધપાકને માલપુડાની રેલમ છેલ વચ્ચે રહું છું પણ ઘેર મુનિયા મુનિયાની માં હું કરતા હશે સ્વામી જો સાંભળ આ તારો ઉતારેલો ચોયનો પડ્યો છે હજુ પહેરીને ઘર ભેગો થઈ જાય સ્વામીએ તો કીધું જ તું કે તું ના કરીશ છતાંય પણ આગ્રહપૂર્વક થયો આ બ્રાહ્મણને કાંઈ વૈરાગ હતો નહીં સંન્યાસી થઈ ગયો ને પછી કાશી ગયો ને કાશી જઈને પછી આશ્રમમાં ક્યાંક રહ્યો પણ રોજ ઘરવાળી સાંભળે રોજ સાંભળે રોજ સાંભળે ફરતો 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 બહુ ઉંમર થઈ ગઈ વર્ષો થઈ ગયા પછી પાછો પોતાને ગામ આવ્યો ગામની અંદર પાદરમાં આવીને બેઠો પાદરમાં આવીને બેઠો એટલે રાટ જોવે કે ઘરવાળી ખરેખર જીવતી હશે મરી ગઈ હશે હજુ હશે કે નહીં ત્યાં તો ગરવાડી પાણી ભરવા માટે આવી ગામના પાદરે પાદરમાંથી પાણી ભર્યું ને એ જોયા સન્યાસીને સન્યાસી તો ગોતતો જ તો એટલે નિષ્કુળશું કીધું ઉપર ત્યાગે ને અંતર ભજે ઉપરથી ત્યાગી દીધું પણ જો અંતરમાં ભજતો હશે તો એને નુકસાન થશે આ વેદનો જે અર્થ છે ને એને નિષ્કુળન સ્વામીએ ત્યાગના ટકેરે વૈરાગ્ય વિના એ પદની અંદર પુષ્ટ કર્યો છે સ્વામી એ પદની અંદર શબ્દો એવા લખ્યા સ્વામી કે છે વૈરાગ્યનો દેશ રહે ગયો દૂરજી ઉપર વેસ અછો બન્યો માહી મોહાબર પૂરજી ઉપર તો બહુ શોભવા લાગ્યો પણ અંદર તો મોહ મોહ ને મોહના સમુદ્ર ઉછળે છે આવો છે સંન્યાસી ઉપર તજે અંતર ભજે ઉપર તજી દીધું પણ અંતરમાં ચિંતવણ કોનું છે સ્ત્રીનું છે જો ઓલાને ગઈકાલ સુખમુનિએ પાછો મોકલી દીધો તો ને કારણ કે અહીં ર્યો રહ્યો એને ભજ્યા કરે એના કરતા સ્વામી કે ત્યાં રહીને અહીંને ભજે સારું આવું કીધું ઉપર તજે ને અંતર ભજે એમ ન સરે અર્થજી સ્વામી કે એમ ના અર્થ સરે એટલે આ વેદનું જે વાક્ય મહારાજ બોલ્યા ને એને નિષ્કુળન સ્વામી પણ પુષ્ટ કરે છે આગળ આપણે વાંચીશું તો શ્રીજી મહારાજ પણ આ વેદના વાક્યને પુષ્ટ કરશે વેદના વાક્યને શ્રીજી મહારાજનું સમર્થન આમાં તો છે જ પણ વચનામૃતમાં આગળ જેમ જશું એમ શ્રીજી મહારાજ પણ આ વેદના વાક્યને સંપૂર્ણ પોતાનો મત આપશે સંપૂર્ણ મત આપશે અને મત આપ્યા પછી શુકમુનિ ઉભા રહેશે કોર્ટમાં એ મત આપશે ને પોતાનો મહારાજ મતને રજૂ કરી દેશે ને આ મત મહારાજે રજૂ કર્યો છે શુકમુનિએ આ મતની સામે ઘણા બધા પ્રકારના પોતાના સ્વામીના અનુભવાત્મક અને શ્રીજી મહારાજના હૃદયના અભિપ્રાયને જાણીને સુકમુનીએ ઘણા બધા જવાબો રજૂ કર્યા હશે મહારાજ પાસે એ આગળ આપણને ખબર પડશે પણ મહારાજ એમાંથી કોઈ પણ જવાબ માન્ય કર્યા વિના મહારાજ પોતે ઉત્તર કરશે અને ત્યારે વેદનું જે વાક્ય છે એને જ મહારાજ સમર્થન આપી દેશે કોઈ પણ રીતે તમે પ્રશ્નની ભૂમિકા અને જવાબની ભૂમિકા બેને બહુ ધ્યાનથી વાંચોને તો એવું દેખાય કે શ્રીજી મહારાજે જાને પ્રશ્ન જુદો પૂછ્યો અને જવાબ આપ્યો ત્યારે આખું પ્રશ્નને બદલી નાખ્યો જવાબ આપતા આપતા એવું આપણને આગળ વાંચીશું ત્યારે દેખાશે પણ ભગવાન છે એને જે કાંઈ કર્યું એ આપણને ખબર ના પડે પણ મહારાજે જે કર્યું હોય એ બરાબર જ કર્યું હોય એવું આપણને આગળ જતા છેલ્લે ઠેક વચનામૃતની અંદર ખબર પડશે ઓલો સન્યાસી હતો પછી તો ઘરવાળીએ જોયો એને એટલે ઘરવાળી નથી આ તો મારો જ છે બોલો આમ તો કંઈ થોડા ભૂલી જવાય યાદ આવી જાય બોલો આશ્ચર્યની વાત તો એ છે કે પંદર વરસ ને વીસ વરસ ખોક રહ્યો હોય એને પંદર વીસ વરસ પછી ન્યા જઈને બધાને ઓળખી કાઢે બોલવાય માંડે કેમ છે મમ્મી કેમ છે પપ્પા કેમ છો કાકા કેમ છે મામા કેવી રીતે થતું હશે અશક્ય જેવું છે પણ શક્ય છે કારણ કે મહારાજે એને થોરનું ઝાડ કીધું છે એટલે મહારાજે થોરનું ઝાડ કીધું સત્સંગનો સંબંધ એકવાર કપાઈ ગયો ક્યારેય ઉગતો નથી બે સત્સંગીને અનબનાવ થઈ ગયો છૂટો અરે આપણા લોયાધામ પરિવારની અંદર ગુરુજી જેવા મોટા પુરુષને જાણેલા કેટલાય એવા ભક્તો છે કે જેને એક વખત ગુરુજીનું પગ ધોઈને પાણી પીતા એ આજે કદાચ ગુરુજીની સામે જોવા પણ એની અનસમજણના કારણે તૈયાર નહીં હોય એવા છે ગણતરીના હશે પણ છે અભાવ આવી ગયો હોય ભગવાનના જે સંતોથી દૂર નહીં ખસતા હોય એ આજે ભગવાનના એ સાધુ સામે જોવા પણ તૈયાર નહીં હોય એવી દશા છે થાય છે ઓલા સંન્યાસીએ ઘરવાળીને જોઈ ઘરવાડીએ સંન્યાસીને જોઈએ પણ હવે ગામના ઘણા માણસોને આ છે એટલે લાજ શરમ તો રાખવી પડે આ સાધુ છે કંઈ બોલ્યા નહીં ઓલી ઘરવાળી કંઈ બોલી નહીં ઘેર ગઈ પણ એને એમ થયું કે મારો આજે આવ્યો છે વાલો અહીં આગળ ઠેક ગામના પાદરમાં ઘેર જમવા તો બોલાવું એટલે એના છોકરાને કહેજા ગામના પાદરમાં એક સંન્યાસી આવ્યા છે સાધુ બાવા એને આપણે ઘેર બોલાવી લાવો આ તો વાટ જોઈને બેઠો જ તો છોકરો આવ્યો બાવાજી બાવાજી મારે ઘેર જમવા ચાલો આ લો કે આ તો વાટ જોઈને બેઠો ઘેર ગયો ઘરની ઓસરીમાં જઈને બેઠો જોવે તો ઘરની અંદર કાંઈ મળે નહીં ઝૂંપડું ખાવાનું કાંઈ નહીં આવે છોકરો કરે અંદર કે બાવાજી તો આવ્યા છોકરાને નથી ખબર કે આ મારો બાપ છે બાવાજી તો આવ્યા પણ આને શું જમાડશું માન છોકરો વાતો કરે છે ને આ બાવાજી પાસે મોટી જોડી હતી ડબ્બો હતો બાવાજી વાળા છોકરાને કે એ છોકરા બહાર આવ બહાર બોલાવીને કે જો તારી માને આ ઘી આપ આ તેલ છે આ બાસમતી ચોખા છે આ મઢીની તુવેરની દાળ છે આ ગોળ છે આ મસાલા છે સરસ મજાનું જમવાનું બનાવો આ રવો છે આનો શીરો બનાવો આ આ બધી સરસ રસોઈ બનાવો આપણા ત્રણ માટે આ ચણાનો લોટ છે ને ભજીયા બનાવો આપણે બધાએ ભેગા બેહીને જમીએ માએ તો ભાઈ બનાવ્યું રાજી રાજી થઈ ગઈ કે આજે આ આવ્યા ને આવી સારી રસોઈ લઈને આવ્યા પછી જમાડે એટલે આ તો જમતા જમતા કેટલા વર્ષો જૂનું જમેલો એ બધો સ્વાદ યાદ આવી ગયો અને પછી આમે આની સ્થિતિ આવી જો એટલે દયા તો હતી જ એટલે ઓલી ઘરવાળી એવું બોલી કે તમારી જોડીમાં તો એક મારી ખોટ છે બાકી તો બધું આ તમારી જોડીમાં છે તો બસ મારી જ ખોટ રાખી હું તમને નડી ઓલો કે એ વાત એ સાચી હારું આ બધું જોડીમાં છે ને તું જ નથી લે ત્યારે આ રહ્યા કે રહી ગયો કપડાં ઉતારીને ભેગા થઈ ગયા બોલો કારણ કે તીવ્ર વૈરાગ્ય નહોતો એટલે નિષ્કુળન સ્વામીએ લખ્યું વૈરાગ્ય તીવ્ર વૈરાગ્ય એક મૂડી છે એક સંપત્તિ છે વૈરાગ્ય એ સંપત્તિ છે ને તીવ્ર વૈરાગ્ય એ ટ્રિલિયનર્સ કોઈ વ્યક્તિ હોય આ દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંપત્તિ વાળો હોય તીવ્ર વૈરાગ્યવાળો એવો છે કારણ કે ગોપાલન સ્વામીએ વાતમાં એવું લખ્યું સદા સુખી કોણ પ્રશ્ન પૂછ્યો સ્વામીએ સદા સુખી કોણ સદા એને માટે સુખી કોણ શું જેની પાસે બંગલા છે શું જેની પાસે ગાડીઓ છે શું જેને આ જગતની અંદર જ્યાં પગલું મૂકે માન મોટપ મળે છે એ એ સુખી છે એવા માનધાતાઓ આ પૃથ્વી ઉપર આજે છે કે જે લોકો ચાલતા ત્યારે ગોઠણ સુધી ફૂલની પથારીઓ પથારીઓ આટલી ઠેક ફૂલની અંદર ગુલાબની અંદર જતા રહે આજે પૃથ્વી પર છે જેનો કોઈ ભાવ નથી પૂછતો બોલો જે જગ્યાએ અત્યારે આપણે એક ગુરુકુલમાં રહીએ છીએ ગુરુકુલની અંદર ગુલાબની પથારી થતી અને પથારી ઠેક એ વ્યક્તિ એનું વ્યક્તિત્વ એક દિવસ એવું હતું કે એ ગેટ ઉપરથી ચાલે ત્યાંથી પોતાના આશ્રમ સુધી જાય એ આશ્રમ સુધી એને ગોઠણ સુધી ગુલાબની પથારીની અંદર એના પગ અંદર આમ ઘરી જાય એવી પથારી કરીને ચલાવતા હજારો માણસો જેના આશીર્વાદ લેવા આવતા એવા પુરુષો હોય તોય પણ આ પૃથ્વી ઉપર ઘણીક વખત ઘણા બધા ફેરફાર દેખાય વ્યક્તિને જ્યારે માન મોટપ મળે વ્યક્તિને જ્યારે સંપત્તિ મળે વ્યક્તિને જ્યારે બંગલાને ગાડીઓ મળે વ્યક્તિને જ્યારે રૂપવંતી સ્ત્રી મળે વ્યક્તિને જ્યારે પુત્ર પરિવાર મળે ત્યારે એને એવું લાગે છે કે હું બધી જ રીતે સુખી થયો વાસ્તવિકતા એ છે ગોપાળન સ્વામીનો મત છે સુખી તો એ જ છે જેને કંઈ જોઈએ જ નહીં તો શું જેને કંઈ જોઈએ જ નહીં એટલે કપડાંની જરૂર નથી કહેતા જીવન જરૂરિયાત ખાવા પૂરતો રોટલો ઓઢવા પૂરતું કપડું રહેવા પૂરતું ઘર તમારો સંસાર સુખેથી ચાલ્યો એટલે તમે સુખી હું ત્યાગી થયો મારાથી સુખેથી ભગવાન ભજાય અને ધર્મ નિયમ પડ્યા એટલે હું સુખી કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં એનું નામ વૈરાગ્ય કોઈ વ્યક્તિ પાસેથી કોઈ પ્રકારની અપેક્ષાઓ નહીં લોકની કોઈ અપેક્ષાઓ નહીં પરલોકની અપેક્ષા ચોક્કસ રાખીએ ભગવાનના સદગુની સંતો ભક્તો ભગવાનના મહાપુરુષો એની પાસેથી એવી અપેક્ષા ચોક્કસ રાખવી જોઈએ કે ભગવાનના આ મહાપુરુષ છે એ મારી ઉપર રાજી થાય એ રાજી થાય એવા મારામાં સદગુણો આવે ભગવાનના આ સંત કે આ ભક્ત છે આમાં વૈરાગ્ય છે આમાં જ્ઞાન છે આમાં સુરવીરપણું છે આની અંદર દિનતા છે આમાં ગરીબપણું છે આ બધું મારી અંદર આવે એવી ચોક્કસ અપેક્ષા રાખવી જોઈએ એ અપેક્ષા જેટલી રાખે એટલા સુખી થવાય જેટલી રાખે એટલા સુખી થવાય કારણ કે એટલા માટે સુખી થવાય કે એવી અપેક્ષા આપણનેનો રાજીપો લેવા માટેના ગરજુ રાખશે કારણ કે આપણને એમ થશે કે આનો રાજીપો જો થશે તેના હૃદયની અંદર રહેલી જે મૂડી છે એ સરકીન મારી અંદર આવશે કારણ કે રાજી થશે મહારાજને કહેશે મહારાજ તમે આનું સારું કરજો એટલે મારી અંદર આવશે પણ એ સિવાયની કોઈ પણ પ્રકારની અપેક્ષા ગોપાળન સમી કે સદાય સુખ્યો એક જેને કંઈ જોઈએ નહીં જેને જેટલું જોઈએ છે એટલું દુઃખી છે વસ્તુ પદાર્થ કે પછી કોઈ પણ પ્રકારની આ જગતની માન મોટપ વ્યક્તિને ઊંઘ ના આવવા દે વ્યક્તિને સદાયને માટે બળતો રાખે વ્યક્તિને સદાયને માટે એસીમાં હું હોય તો એને હિટિંગ ચાલુ હોય સરસ મજાના વાતાવરણમાં સારામાં સારા ભોજન ઉપર બેસાડ્યો હોય પણ એને ભાવે નહીં કારણ કે એને કંઈક જોઈએ છે અનઅપેક્ષિત સદા સુખી એટલે વૈરાગ્ય એ બહુ મોટી મૂડી છે નિષ્કુળન સ્વામી મૂડી કીધી છે મનુષ્યને મળે રંકનું વિષય સુખનું કોયવિધિ મોટા ભાગ્યે મનુષ્યને નિર્વેદ એટલે તીવ્ર વૈરાગ્ય એ રૂપી નિધિ મળે છે રહેવા નદી દીયે રંક પણ એ રંક રહે જ નહીં રંક ત્યાં સુધી જ છે કે કોઈ પ્રકારની અપેક્ષાઓ છે અપેક્ષા મટી રાજા થઈ ગયો એને શું જોઈએ મારે કાંઈ જોતું જ નથી તારી પાસે ગમે એટલું છે પણ મારે જોતું જ નથી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી વર્તાલના વચનાવદમાં કીધું મહારાજ તમે આ નાના નાના સમાધિઓ કરાવો એના કરતાં મોટા મોટા સમાધિ કરાવો તો સત્સંગ કેટલો વધી જાય મોટા મોટાને મહારાજ પકડો ને મહારાજ કે મોટા માણસ હરે અમાર બને જ નહીં કારણ કે એને પૈસાનો મધ હોય અને અમારે ત્યાગને વૈરાગ્યનો મધ હોય મોટો માણસ રાજી થાય તો રૂપિયા આપે સંપત્તિ આપે આ જગતના કોઈ પદાર્થો આપે પણ મહારાજ કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે એવા ચૌદ લોકના રાજ્યને વિશે પણ નથી મહારાજે આવું કીધું મહારાજ કે એટલે અમારો આગ્રહ ભજન કરવું ને કરાવવું આની ઉપર જ રહે છે સેજે જેટલો સત્સંગ થાય એટલો કરાવીએ છીએ પણ મહારાજ કે કોઈ વાતનો આગ્રહ નથી શ્રીજી મહારાજે આવા શબ્દો બોલ્યા વરતાલના સોળમાં કોઈ પ્રકારનો આગ્રહ નથી મહારાજ કે કોઈ પ્રકારના આગ્રહ પણ આપણને દુઃખી કરે અપેક્ષા છે ને એટલે ગોપાળન સ્વામીએ કીધું કોઈના ગુણદોષની વાત કરવી એને એના હિત માટે પણ ગુણ દોષની વાત કરીને એમાં બંધાવું નહીં પોતાના આત્માને એનાથી નોખો રાખો એના ગુણ અને દોષ એનું ચિંતવન એની ઉપર કોઈ પ્રકારનું વધારે પડતું એનાલિસિસ એ બધું જ જીવાત્માને નુકસાનવાળું છે અપેક્ષા નહીં અપેક્ષા આલોકની નહીં પરલોકના સદગુણો માટે ચોક્કસ ભગવાનના સંતો ભક્તો માટે અપેક્ષા રાખવી જોઈએ એટલે કે છે તીવ્ર વૈરાગ્ય નિષ્કુળન સમી કે બહુ મોટો નિધિ છે સંત સુભાગી સરસ સૌથી જેના અંતરમાં નિર્વેદ સુની સુખ સર્વે લોકના જેનું નથી પામતું મન ખેદ આવો વ્યક્તિ સદાયને માટે સુખી જીના ભાઈ સંસારમાં રહેતા પણ વૈરાગ્યવાળા હતા મહારાજનો સમાગમ કરવા આવ્યા ગઠપુરની અંદર પંચાળાથી ચિઠ્ઠી આવે ચિઠ્ઠીને ઓશિકા નીચે મૂકી દે બીજી ચિઠ્ઠી આવી ઓશિકા નીચે મૂકી દીધી ત્રીજી ચિઠ્ઠી આવી ઓશિકા નીચે મૂકી દીધી મહિનો થયો પણ ચિઠ્ઠીનો જવાબ પાછો ના આવે મહારાજ ઉપર ચિઠ્ઠી લખી લખવા વાળાએ કે મહારાજને માલમ થાય કે જીનાભાઈને કહેજો કે આવી ઉપાધિ છે માટે આ ચિઠ્ઠી વાંચીને પંચાળા આવે અમે કેટલી ચિઠ્ઠીઓ આગળ લખી એટલે મહારાજે ચિઠ્ઠી વાંચી મહારાજે સભામાં જ પૂછ્યું જીનાભાઈ તમને ચિઠ્ઠી એકી મળી જ નથી આ મારી ઉપર લખી બહુ ચિઠ્ઠીઓ લખી તમને એકેય ના મળી મહારાજ મળી છે ને ક્યાં ગઈ ઓશી કે મૂકી છે મહારાજ કે કેમ ઓશી કે મૂકી છે મહારાજ જો હું નક્કી કરીને આવ્યો તો કે એક મહિનો તમારો સમાગમ કરવો છે ચિઠ્ઠી હું જો વાંચું મહારાજ તો સંસારમાંથી આવેલી ચિઠ્ઠીમાં હોય શું ઉપાધિ સિવાય કંઈ ના હોય મહારાજ હું ના આવ્યો તો કે એક મહિના પછી આવીશ એટલે વચ્ચે અચાનક ચિઠ્ઠી આવી એટલે એમાં ઉપાધિ હોય સારું તો કાંઈ હોય જ નહીં હારા સમાચાર કોઈ વહેલા મોકલે નહીં નરસા જ હોય મહારાજ એટલે મહારાજ એ ચિઠ્ઠી હું વાંચું પછી મને ઉદ્વેગ થાય અને પછી તમારો સમાગમ કરવું એના કરતાં ચિઠ્ઠી આવી જ નહોતી આ સાંખ્ય વિચાર થઈ ગયો ચિઠ્ઠી આવી જ નહોતી મહારાજ હવે મહિનો પૂરો થવા આવ્યો ને હવે એક હારે વાંચી લઈશ બધી હવે પંચાળા જતાં જતા ભલે જે થવું હોય એક મહિનો સમાગમ થઈ ગયો ને આવી રીતે રહેતા એટલે તીવ્ર વૈરાગ્યવાળાને અહીં મહારાજનો કહેવાનો અભિપ્રાય એવો છે વેદના મત પ્રમાણે મહારાજ કહે છે તીવ્ર વૈરાગ્યવાળાને જ સંન્યાસ કરવો બાકી ગ્રહસ્થ આશ્રમ લેવો અને ગૃહસ્થ આશ્રમ દ્વારા સૌ પ્રથમ એને પછી વાનપ્રસ્થમાં જાઉં વાનપ્રસ્થમાંથી પછી એને સંન્યાસ આશ્રમ લેવો નહીં તો જે ગુરુજીએ વાત કરી હતી એમના બ્રહ્મસત્રની અંદર મૂળજી શેઠની એ મૂળજી શેઠને સાંખ્યોગ વર્તમાન પાડવાનો બહુ જ કોડ હતો કે મારે સાંખ્યોગ વર્તમાન પાડવા છે મહારાજ એને સાંખ્યોગ વર્તમાન આપતા પહેલાં કીધું ભગત તમારાથી નહીં પડે તમે રહેવા દો અરે મહારાજ તમે મળ્યા બળ છે ને જ્યાં બતાવાય ત્યાં જ બતાવાય આપણને મોટા પુરુષ એમ કે આ નથી કરવું અને આપણે મોટા પુરુષને કહીએ હવે કરી નાખીશ કદાચ સારી વાત છે સત્વગુણાત્મક કંઈક સારું કાર્ય હોય એક વખત આપણે પ્રાર્થના પણ કરીએ બે વખત કરીએ ત્રણ વખત કરીએ છતાંય એ કહે છે ના નથી જ કરવું પડતું તો પડતું મૂકી દેવું એમાં જ લાભ છે નહીં તો થાય કેવું આપ આપણે ત્યાં એક સાધક હતો એકાદશીનો એનો ઉપવાસ નકોરડો ગુરુજીએ એવું કીધું કે ભાઈ તું આજે બીમાર જેવું એનું લાગ્યું એટલે ગુરુજી કે ફરાળ કરી લે અને ફરાળ કરી લો ભગત તમે બહુ ઢીલા દેખાવ છો એટલે આને કીધું કે ના ગુરુજી હું કરીશ ઉપવાસ મોટા સાધુ રાજી થાય ઉપવાસ કરે છતાંય પણ ગુરુજીએ કીધું તું ફરાળ કરી લે ને તારો ઉપવાસ જ છે તો એને એ વાત મનાય નહીં કોઈ પણ રીતે હજુ નવો હતો સત્સંગમાં એટલું એને સાંભળ્યું પણ નહીં હોય એટલું એને જાણ્યું પણ નહીં હોય કે મોટા સાધુ મોટા પુરુષ કે છે આ તો એ કદાચ એવું કહે એક વખત ગુરુજીએ એવું કીધું ઘટપુર ગયા અને પેલું નિષ્કુળાંશોની પ્રસાદીની આંબલી છે એને એની એની નવી કૂપનો આવેલી ને એ બધી ગુરુજીએ પ્રસાદીની તોડાવી ઠાકોરજીને ધરાવી ને ગુરુજી એકાદશીને દિવસ ગુરુજી કે આ જમ્યાને નકોટી એકાદશીનું ફળ હવે એ જે જમ્યા એ બધાએ નકોટી એકાદશી થઈ ગઈ કોઈ નકોટી કરી હોય ને એ જમે બે એને નકોટી થઈ એને મહારાજને રાજી કરવા કરી હતી એ જમ્યા કે મોટા પુરુષનું વચન છે એમાં તો શંકા થાય નહીં પણ એને પછી ના જમ્યા ના જમ્યા ના જમ્યા હાજે પાંચ વાગ્યા ને ચોકા ઉપર આંટા મારવા લાગ્યા કોઈને ખબર પડી કે ભાઈ ભગત હું પ્રોબ્લેમ છે કેમ અહીં આગળ બહુ જ માથું દુઃખે દવા લેવી પડશે હવે દવા જમ્યા વિના તો લેવાય નહીં કે હાજે પાંચ વાગે ચોકા ઉપર દવા અને ફરાળ બધુંય લેવું પડ્યું સવાર અગિયાર વાગે જો લીધું હોત તો મોટા પુરુષની આજ્ઞા ભળત પાંચ વાગે જે લીધું એમાં પોતાનો રોગ પોતાનું શરીર અને પોતાનું મન પોતાની બુદ્ધિ બધું ભળ્યું મોટા પુરુષે સવારે કીધું એને કંઈક લાંબુ જોઈને જ કીધું હશે પણ એ પણ બરાબર છે કે એને જે કર્યું વાંધો નથી એની સમજણમાં પણ કોઈક આજ્ઞાઓ એવી હોય કે જે આજ્ઞાઓ આપણને નથી ખબર પડતી ત્યારે મોટા પુરુષ કે ફાઇનલ ઘણા ગ્રહસ્થાશ્રમના ભક્તો છે કે જે પોતાનું કોઈ પણ પ્રકારનો નિર્ણય હોય પણ ગુરુજી કે આમ નહીં તો નહીં પૂરું થઈ ગયું આપણા અશ્વિન ભગત જુઓ તમે એની દીકરીના લગ્ન હતા અને જે જે એમનો જમાય પરાગભાઈ જે અહીં આગળ ઇલિનોઇસમાં છે ડૉક્ટર છે એ પરાગભાઈને જ્યારે જોયો એમની દીકરીએ એને અશ્વિન ભગતને એવી નિષ્ઠા ગુરુજીને વિશે આંધળી નિષ્ઠા તો કહેવાય આ લોયા ધામની અંદર અહીં ન્યૂજર્સી મંદિર થાય અને જે એટલું મોટું ડોનેશન પોતાના ઘર ઉપર લોન લઈને આપે આજે કેવી રીતે આપણે ના કહી શકીએ કે શ્રીજી મહારાજ વખતે જે ભક્તો હતા એવા આજ નથી જેને ઘર ઉપર લોન લઈને મંદિરને દાન કર્યું હોય આ કથા સાંભળવાવાળા કેટલા ભક્તો એવા છે લોયા ધામના આપણા લાગટ ભક્તો એવા છે કે જેનું સમર્પણ સમર્પણ જો શ્રીજી મહારાજ વખતે આવા ભક્તો હોય તો જેના સમર્પણ ભાવ વચનામૃતમાં લોયાના ત્રીજામાં લખાય શું થાય ને શું ન થાય એમાં લખાય એમાં જ લખાય કેટલા બધા ભક્તો અત્યારે આ ઉત્સવ છે એમાં જેને જેને સેવાઓ કરી છે અવારનવાર મંદિરની અંદર સેવાઓ આવે થાળ આવે કેટલા ભક્તો એવા છે જેને પૂજ્ય સુરત સમય ના પાડે તો એની સેવાઓ સતત ચાલુ ને ચાલુ કારણ એક છે કે પોતાનું જીવિતવ્ય ભગવાનને અર્થે અને સત્સંગને અર્થે કરી રાખ્યું છે ગ્રહસ્થ આશ્રમની અંદર રહેલા એવા ભક્તો અશ્વિન ભગતે એવું કીધું કે ગુરુજી જો એ છોકરાને જોવે પાસ કરે તો મારે જોવાનો નથી એને નહોતો જોયો પરાગભાઈને ગુરુજી જોવે હવે ગુરુજી શું જોવાના છોકરાને ગુરુજી છોકરાને લગ્ન છોકરીને કરવાનું એ ભગતની છોકરીને લગ્ન કરવાનું અને ગુરુજી છોકરાને જોવે અને પાસ કરે તો મારે લગ્ન કરવાનું છોકરીનો પણ એવો નિર્ધાર અમેરિકામાં જન્મેલી છોકરી કેવી રીતે એમ કે ગુરુજી જો છોકરાને પસંદ કરે એને પસંદ હોય છતાંય ગુરુજી જો હા પાડે તો જ મારે લગ્ન કરવા બાકી ના કરવા અને પરાગભાઈ સત્સંગી નહોતા વૈષ્ણવ પરિવારના છે બહુ સારા ભક્ત છે સ્વામિયણ સંપ્રદાયમાં એ નહોતા એને અશ્વિન ભગત દ્વારા સત્સંગમાં આવ્યા અને આવ્યા એ જ્યારે ગુરુજી પાસે આવે ને ગુરુજીને રૂમમાં પ્રવેશ્યા અને ગુરુજી એને જોયા અને ગુરુજી એને ચાંદલો કરીને કીધું કે પરાગ પાસ અશ્વિન ભગતે જોયું નહોતું ને અશ્વિન ભગતે કીધું ગુરુજીએ પાસ કર્યું એટલે મારે પાસ આ સંસારની અંદર રહી એને તો હોય હરિભગતને ભગતને તો હોય પણ મને હજુ આજ સુધી બુદ્ધિ કબૂલતી નથી કે અહીં જન્મેલું કોઈ છોકરી કે છોકરો હોય એને આવું કેવી રીતે હા પડી જાય એને બાળપણથી ભગતે એ છોકરાઓને સંસ્કાર કેવા આપ્યા હશે કે જેના હૃદયમાં અહીં આગળ અહીં મોટા થયેલા હોવા છતાં આવી હા પડી ગઈ અને નિષ્ઠા કહેવાય અને ગૃહસ્થ આશ્રમમાં રહે છતાંય પણ આવા જે ભક્તો છે આવા તો કેટલા બધા ભક્તો છે આપણા એ બધા ભક્તો આવા ભક્તો છે એને જ્યારે ગુરુજીનો આશરો આપણને થયો મહારાજનો આશરો થયો ત્યારે આપણે નિર્ભય રહેવું મહારાજ અને મોટા પુરુષે આપણી ઉપર બહુ મોટી કૃપા કરી છે ને કરશે મૂળજીએ બહુ આગ્રહ કર્યો સાંખ્યોગ વર્તમાન મને આપો ને આપો મહારાજે કીધું નહીં પડે આપ્યા તો ખરા પણ પછી મહારાજે જ્યારે લીમડી ગામ મૂળજી પહોંચી ગયો ને પછી સુરા ખાચર સોમલા ખાચર બે ત્રણ પોતાના પાર્ષદોને મોકલ્યા સાંખ્યોગી ભક્તોને મહારાજ કે મૂળજીને કહ્યા કે સાંખ્યોગ વર્તમાન તાર નથી પાડવા તું કર્મયોગી થઈ જા કર્મયોગી એટલે સંસારની અંદર રહે એમ પણ મૂળજી કોઈ રીતે માન્યો જ નહીં આ લોકો ગયા તોય એ કે મારે તો પાડવા છે ને પાડવા છે પાડવા છે ને પાડવા છે મારે વર્તમાન પાડવાના મહારાજ કે તોય મારે નથી છોડવું અને મહારાજે કીધું તો એને વર્તમાન ન છોડ્યા આખરે એનું મન એવું ચગડોળે ચડ્યું એવું ચગડોળે ચડ્યું તે બે સ્ત્રીઓ લાવ્યો મહારાજે કીધું કર્મયોગી થઈ જાય ને એક લગ્ન કરે એવું કહો બે સ્ત્રી લઈ આવે બોલો અને બે સ્ત્રી લઈ આવ્યો ને પછી મહારાજના દર્શને જ્યારે આવે છે ને ત્યાર મહારાજે પછી ઓલો ખેલ નાખ્યો છે કયો જે ગુરુજીએ હાસ્યરસ મહારાજમાં છે ને એ બધું ભજન સ્વામીએ પેલું ગાયું છે ને વર વર આવો ને લટપટ્યો ને ને એ બધું ત્યારે કર્યું છે એ સોડ ફેરા ફેરવ્યા એ પછી મહારાજે કીધું શેખ મિયાને અને ભાઈ તારી કેટલી બીબી છે બે આપી દે આને એક કારણ કે આને બે હજુ નહીં પાર આવે હજુ ત્રીજી આપો કે બોલો આવું થયું છે એનાથી ન પડ્યા કહેવાનો અર્થ કે વેદ પણ આવું કે છે અને નિષ્કુળન સ્વામી પણ આવું કહે છે શ્રીજી મહારાજ પણ આવું કહે છે પરંતુ આ વાતને આપણે અહીં નહીં અટકાવીએ આ વાતને અહીં અત્યારે અટકાવીને આપણે એટલું જ આમાંથી ગ્રહણ કરીશું કે આ મત વેદનો છે એટલે મહારાજ એને પુષ્ટ કર્યો છે મહારાજનો મત હજુ આપણને સોમ મંગળવારે ખબર પડશે ત્યાં સુધી વેઇટ કરવી પડશે કે મહારાજનો ખરેખર વાસ્તવિક મત શું છે કે કેવાને સંસારનો ત્યાગ કરવો તીવ્ર વૈરાગ્યવાળાને જ કરવો હવે આ બેમાંથી કોની વાસના ઘટે આપણા જે મૂળ પ્રશ્નો હતા કે ગ્રહસ્થાશ્રમ શા માટે એને આપણે ગઈકાલ જોયું સાંખ્યોગ વર્તમાન કેવા ભક્તોએ લેવો એ પણ આપણે આજે જોયું આપણે હવેના પ્રશ્નમાં જે મહારાજે સુખમુણીને પ્રશ્ન પૂછ્યો છે કે વાસના કોની ઘટે આશ્રમમાં હોય એની કે જેને ત્યાગાશ્રમ લીધો એની વીસ વીસ વર્ષની ઉંમરે આવી રીતે નીકળેલો કોઈ સાંખ્યોગી હોય તો એની વાસના ઘટે કે જે ગ્રહસ્થ આશ્રમમાં ગયો એની ઘટે એ પ્રશ્નનો જવાબ આપણે ફરીની સભાની અંદર મેળવીશું વાલા ભક્તો મેં તમને કીધું હતું કંઈ આગળ સંતો સ્વામીને એનો લાભ એ આપણે લેવાનો છે એટલે આવતીકાલે શુક્રવાર છે દર શુક્રવારે અહીંથી પૂજ્ય નીલકંઠ સ્વામી કથા કરશે રવિવારે રાત્રે જે આપણી આ લાઈવ કથા થાય છે એમાં પૂજ્ય ઋષિ સ્વામી અને અજીત ભગત અંગ્રેજીની અંદર લાઈવ કથા અહીંથી કરશે જેનાથી અંગ્રેજીની અંદર રવિવારે બધાને કથા અહીંથી મળી રહે અને ઘેર બેઠા તમને અંગ્રેજીની અંદર કથા મળે તમને તો બધા ગુજરાતી સમજો છો પણ તમારા છોકરાઓને મળે પ્લસ લોયાધામની અંદર ગુરુજી દ્વારા કેવા સંતો ભક્તો તૈયાર થાય છે ગુરુજી કેવું વિશાળ કાર્ય કરે છે ગુરુજીના બગીચાની અંદર એક એક નાનામાં નાનું પુષ્પ પણ ગુરુજી કેવા જતનથી એને કેળવે છે એનો પરિચય પણ તમને મળે એના માટે પણ એક આવું આયોજન ગોઠવેલું છે તો ખાસ વાલા ભક્તો આ આ વાતની નોંધ લેજો આ વાતની કથા કરવાવાળા સંતો પણ નોંધ રાખે કે દર શુક્રવાર નીલકંઠ સ્વામી તમારે કથા કરવાની જ્યાં સુધી પૂજ્ય સુરત વલ્લભ સ્વામી પરત ન પધારે જ્યાં સુધી અત્યાર હાંજનો વારામાં હું છું ત્યાં સુધી મને થોડી રાહત રહે થોડું બીજું મારે કાર્ય હોય એ કાર્યનું પણ સારી રીતે કામ થાય અને બધા ભક્તો તમને બધાને લાભ મળે તમે બધા એનાથી રાજી થશો રવિવારે સાંજે સાડા પાંચ વાગે જ્યોર્જિયાની કથા થાય છે એ કથા પણ આપણે અહીંથી લાઈવ કરતા હોઈએ છીએ જે ભક્તોને અનુકૂળ હોય તો સાંજે સાડા પાંચ વાગે હરિચરિત્રણ સાગરની કડીઓ ઉપર અત્યારે મુક્તાનંદ સાંઈના વરદાનો ઉપર કથા થાય છે આ રવિવારે પણ કથા થશે તો એ ભક્તોએ વાર્તાનો લાભ લેજો અત્યારે પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામી ખૂબ સારી રીતે અત્યારે કંડારી લગભગ આજે પહોંચી ગયા હશે અને ત્યાં હવે રોકાશે ગુરુજીને ત્યાં મળ્યા હતા આપણા બધાના જે સમય કીધા છે વેબસાઇટ ઉપર તમને બધાને થોડા દિવસ બે ત્રણ દિવસની અંદર લોયાના શાકોત્સવ અધિકના ફોટા એ બધું મૂકી દેવામાં આવશે વાઈબર ઉપર તો હરિભક્તોએ મૂક્યા છે પણ વેબસાઇટ ઉપર બધા ભક્તોનો લાભ બે ત્રણ દિવસ પછી મળશે